બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. 8 થી 11 ઓગસ્ટ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 45 સેન્ટીમીટરનો વધારો. પહેલીવાર ઓગસ્ટ માસમાં ડેમની સપાટી પહોંચી 127.81 મીટરે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છને મળશે નર્મદાનું પાણી. કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. ઉત્તર ગુજરાતના ભરાશે 400 તળાવ. 9 ઓગસ્ટની રાત્રે 9 વાગ્યા પછી 3 દિવસ માટે સરકારની તમામ ઓનલાઈન સેવાઓ રહેશે બંધ. ઇલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ હોવાથી સેવા થશે શટડાઉન. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ 370ની કલમ હટાવવા અંગેના નિર્ણયનું કર્યું સમર્થન. કહ્યું હાલના સમય પ્રમાણે યોગ્ય નિર્ણય. 6 માર્ગીય રસ્તા બનાવતા વડોદરા શહેરમાં ઘૂસ્યું પાણી. રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલનો ચોંકાવનારો દાવો. સાબરકાંઠામાં યુવકને પ્રેમ કરવાની મળી આકરી સજા. યુવતીના સગા સંબંધીઓએ અબાવરૂ જગ્યાએ બાંધી માર્યો ઢોરમાર. અમરેલીના ચોતરા ગામે મહંતનું વીજકરણથી મોત. મહંતે આત્મહત્યા કરી હોવાની પણ આશંકા. અને ભીની આંખે સુષ્મા સ્વરાજને દેશની જનતાએ આપી અંતિમ વિદાય. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને આપી શ્રદ્ધાંજલિ.